નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો. વિક્રમ ઠાકોર તેમની ફિલ્મો માટે ખૂબ જ જાણીતા છે, કારણ કે તેમની બધી જ ફિલ્મો સુપરહિટ જતી હોય છે અને તેમના ચાહકોને પણ તેમની બધી જ ફિલ્મો ખૂબ જ ગમતી હોય છે. માટે વિક્રમ ઠાકોર પણ તેમના ચાહકો માટે નવી નવી ફિલ્મો લઈને આવતા રહે છે. ગયા વર્ષે પણ વિક્રમ ઠાકોરની બે ફિલ્મો આવી હતી, જેમાં એક હતી રખેવાળ અને બીજી હતી કુટુંબ. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમ ઠાકોર તેમની ધમાકેદાર ફિલ્મો લઈને આવવાના હતા, પરંતુ આ વર્ષે જે કોરોના વાયરસને કારણે તેમની ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. માટે વિક્રમ ઠાકોરની જે રક્ષાબંધનના તહેવાર પર ફિલ્મ આવવાની હતી તે હવે નહીં આવી શકે. જે રક્ષાબંધનના તહેવાર પર તેમની ફિલ્મ આવવાની હતી, જેનું નામ હતું હાલો ભેરુ ગામડે. હમણાં થોડાક દિવસો પહેલાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને હાલ એનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે વિક્રમ ઠાકોર તેમના ચાહકો માટે બીજી પણ ખુશખબર લઈને આવી ગયા છે, કારણ કે વિક્રમ ઠાકોરની હાલો ભેરુ ગામડે તો ફિલ્મ આવવાની છે, સાથે સાથે વિક્રમ ઠાકોરે તેમની બીજી ફિલ્મનું પણ એક મુહૂર્ત કરી દીધું છે. વિક્રમ ઠાકોરની જે બીજી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે તારી યાદોમાં જિંદગી જવાની, આ ફિલ્મનું મુહૂર્ત પણ વિક્રમ ઠાકોરે હમણાં જ કર્યું હતું. અને આ ફિલ્મ વિશે વિક્રમ ઠાકોરે શું કહ્યું હતું તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. બોલો. હા, શું બોલું. એક સરસ મજાની સરપ્રાઈઝ છે તમારા બધા માટે મિત્રો. ટૂંક સમયમાં અમે લોકો એક પિક્ચર ચાલુ કરી રહ્યા છીએ, તારી યાદોમાં જિંદગી જવાની. હા, હું છું જઈ. આવો દીપકભાઈ, દિલીપભાઈ કે દીપકભાઈ, દીપકભાઈ કઈ જા યાર, તો જા જા નજીક. દીપકજી એન્ડ ઠાકોર. રીનાજી સર પિક્ચર માં ગુરુભાઈ પટેલ, ગુરુભાઈ પટેલ એ જે પ્રોડ્યુસર પણ છે, જીતુ પંડ્યા. આમ તો પહેલી વાર નામ ફિલ્મ, પહેલી વાર ડિરેક્ટ કરી રહ્યા છે ફિલ્મ મારી, તારી યાદોમાં જિંદગી જવાની. હા, હા મિત્રો, તારી યાદોમાં જિંદગી જવાની સાથે હર્ષુભાઈની પણ પિક્ચર કરી રહ્યા છીએ અમે, હર્ષુ પટેલ, હાલ ભેરુ ગામડે. એનું પણ ટૂંક સમયમાં શૂટિંગ થવાનું છે. અમારા ભાવનગરથી મનીષભાઈનું પણ એક પિક્ચર અમે કરી રહ્યા છીએ,